પ્રભુ શ્રી રામ, જેમણે પિતાના વચન ખાતર 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો. રામ, લક્ષ્મણ અને જાનકી દ્વારા કરાયેલા આ વનવાસના પથ પર પ્રવાસ કરીને એ તમામ સ્થળોની મુલાકાત લેવાનો વિચાર આવે છે વિક્રાંત પાંડે અને નિલેશ કુલકર્ણીને. આ પ્રવાસ દરમિયાન તેમને પ્રાપ્ત થાય છે પ્રભુ રામ સાથે સંકળાયેલા અનેક રસપ્રદ કથાનકો. પ્રભુ શ્રી રામે જ્યાં પ્રથમ રાત વિતાવી એ ગામનું નામ ચકિયાપૂર્વ કેમ પડ્યું? રામના એક મોટા બહેન પણ હતા જેમનું નામ શાંતા હતું. અયોધ્યાના હનુમાનગઢીનો જીર્ણોદ્ધાર એક મુઘલ સુબા દ્વારા કરવામાં આવેલો. ત્યારની લંકા તો ઘણું ખરું સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, છતાંય રામાયણમાં ઉલ્લેખિત શ્રીલંકાના 52 અધિકૃત સ્થળોની ઓળખ કરવામાં આવી છે. દરેક સ્થળની એક આગવી હકીકત અને મહાત્મ્યને સંપાદિત કરી આ લેખક બેલ્ડીએ આપણને આપ્યું એક બેસ્ટ સેલર પુસ્તક રામના પથ પર, જેનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલા આ પુસ્તકનો રેખા પાંડે દ્વારા થયેલો ગુજરાતી અનુવાદ રામના વનવાસ સાથે જોડાયેલા કણ કણ અને જણ જણની કહાની કહે છે અને પ્રભુ શ્રી રામના જીવન ચરિત્રને અત્યંત રસપ્રદ સ્વરૂપે આપણી સમક્ષ મૂકે છે. આ પુસ્તક દરેક વાચકને એક નવા રામના દર્શન કરાવે છે. રામના પથ પર નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.